સર્વ ધર્મ સર્વધર્મપ્રેમીઓને મારા સપ્રેમ જય ગુરુદેવ સત્સંગ વિષય ચાલે છે શિક્ષાપત્રી સદગુરુની શિખામણ સાંભળે રૂડું ઓતરે કુડું નિશ્ચે તેનું થાશે ભૂંડું વર્તમાન સમયમાં હાઈટેકના જમાનામાં લોકોની ભાગમ ભાગ દોડધામ અહીંયાથી આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લઉં આ શિબિરમાં જાઉં તો ત્યાંથી આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લઉં આ પુસ્તક વાંચું એમાંથી આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લઉં આ નેટ આ યુટ્યુબ આ ફેસબુક અત્યારે વર્તમાન સમયમાં નેટનો જમાનો છે હાઈટેકનો જમાનો છે કોઈને વાંચવું નથી અને કોઈને વાંચેલું જે કંઈ વાંચ્યું જે કંઈ સાંભળ્યું એનું મન મનન કરતું નથી ને કરવા દેતું નથી બુદ્ધિ જે મને સાંભળ્યું મનન કર્યું એનો નિર્ણય લેવામાં બુદ્ધિ સક્ષમ નથી એ નિર્ણય લઈ શકતી નથી બુદ્ધિ જે તેનું ચિંતવન કરતી નથી અને મનુષ્ય વર્તમાન સમયમાં કલયુગના હાઈટેકના જમાનામાં એનું અમલ અમલીકરણ કરતો નથી જીવનમાં અમલ નથી કરતો કેમ કારણ કે એને જ્ઞાન નથી એને સમજણ નથી કે આ અમલ કરીશ તો મને શું ફાયદો થશે શું ફળ મળશે વાણી વર્તન આચાર વિચાર વ્યવહાર કથણી બકરી કહેતા એ પણ કરતા નહીં એ મનકા બડા લબાડ કાળા મૂળ કે જાયગા સાંઈએ આકા દરબાર બધી માહિતીઓ ભેગી કરી પણ એમાંથી દસ ટકા તો અમલમાં મૂકો ના 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 પહેલું આપણે બધું સાંભળી લઈ મણ બે મણ પાંચ મણ પચા મણ કોથળા ભર્યા રૂમના રૂમ ભરી દીધા પણ એમાંથી એકાદ વાતનું આથરણમાં ત મૂકો જ્યાં સુધી સાધક જ્યાં સુધી શિષ્ય જ્યાં સુધી ભક્ત જ્યાં સુધી ગુરુ મહારાજ વીરાભાઈ ઋષિવર મુનિવર જ્યાં સુધી એ પોતાના જીવનમાં આચરણમાં મૂકતો નથી ત્યાં સુધી શું થાય છે તમારા પરિવારના સભ્યો તમારી વાતને માનશે નહીં ગુરુની વાતને માનશે નહીં સંતની વાતને માનશે નહીં ગાદીપતિની વાતને માનશે નહીં જગત ગુરુ હોય એની વાતને પણ લોકો માનશે નહીં હવે સંતો મારા ને તમારા કરતા યુવાનો પાસે ઘણી માહિતી છે એ તો તમને ને મને જુએ છે કે સંતો એ પ્રમાણે આચરણ કરે છે ખરા સાધકો ભક્તોની પાસે આપણે અપેક્ષા જો આચરણની રાખતા હોઈએ તો પહેલું તો આપણે આપણા જીવનમાં આ શિક્ષાપતિના જેટલા નિયમ પળાઈ એને આચરણમાં મૂકવા જોઈએ સંત જ્ઞાનેશ્વર પાસે એક ગરીબાઈ ગરીબમાં ગરીબ બાઈ આવીને એનો દસ વર્ષનો દીકરો આઠ દસ વર્ષનો સંતના દર્શને આવે સંતને બે હાથ જોડીને કહે છે ભગવંત આ મારો દીકરો હું બહુ ગરીબ છું ગરીબાઈ થોડી ઘણી સેવા કરીને હું મારું ગુજરાન બા મને પોતે વિધવા હતી ભાઈ પૈસાવાળી હતી નહીં એ સંતને કહે છે કે મારો દીકરો રોજ ગોળ ખાય રોજ ગોળ ખાય ને રોજ ગોળ માગે હવે હું તો ગરીબ તાણી ટૂંકીને મારું જીવન નિભાવું છું પણ હું રોજ ગોળ ક્યાંથી એને લઈ દેવું ગોળ મૂકો તે દી સંત બહેનને કહીએ બેટા તો પંદર દિવસ પછી આ તારા દીકરાને મારી પાસે લઈ આવજે હું એને આશીર્વાદ આપીશ એટલે ગોળ છોડી દેશે શ્રદ્ધાળુ દીકરી હતી બેન હતી એ પાંચ આઠ દસ વર્ષના દીકરાને લઈને ઘરે ગઈ પંદર દિવસ થયા એ પાછી દીકરાને લઈને આવી કારણ કે એને સંતના શબ્દ પર વિશ્વાસ હતો વર્તમાન સમયમાં કોઈ શિષ્ય કે સાધકને જ તમે ગુરુ કે સંત એમ કહે ને પંદર દી પછી આવતો તો એ પાછો ના આવે એ તો જાય બીજે ઓને પૂછવા જાય ને ઓને પૂછવા જાય ને ઓને પૂછવા જાય ને એને ટાઈમ નથી તો મને થોડો ટાઈમે અક્કલ નથી અક્કલના બારદાન છો તમે આ દીકરી આવી સંતને પગી લાગી બીજું તો શું લઈ આવે એક રસ્તામાં આવતા એક ગુલાબનું ફૂલ લઈ આવી હતી ગુરુજીને અર્પણ કર્યું સંતને કહેશે અમારો દીકરો રોજ ગોળ માગે હું ગરીબ એને ગોળ કેવી રીતે આપી શકું તો સંત દીકરાને આગળ બિહાર્યો સંતે અને સંતને સંત દીકરાને શું કહે છે આપણો બેટા આજથી હવે તું ગોળ ન ખાતો નહીં ખાના શું કહ્યું संत ये दीकरा ने कहते बेटा ना थी ना नहीं नहीं आज थी गोल न खा नहीं खान के नहीं खाऊ भगवान गुरुजी हूँ नहीं खाऊ तरणवार संते बेटा आज थी गोल न खा नहीं खान नहीं खाऊं प्रभु दिकरा आज थी गोल न खा तो नहीं खान नहीं खाऊं दिकरा आज थी गोल न खा तो नहीं खाना नहीं खाऊँ પગે લાગ્યો સંતે એના મસ્તક પર હાથ મૂક્યો જ્યાં ભગવાન તને બલબુદ્ધિની હિંમત આપે ભણીને હોશિયાર બન ત્યારે માતા એને કહેશે સંતને ઓહ આટલું જ કહેવું તું તો મને પંદર દી ધક્કો કાં ખવડાયો હું તો ગરીબમાં આટલું જ જો તમને કહેવું તો કે બેટા ગોળ ના ખાતો નહીં ખાના એ તતેદીએ તમે કહી શકતા હતા સંતે એક સરસ વાત કરી બેટા બેન દીકરી તે દિવસે હું ગોળ ખાતો હતો હું ગોળ ખાતો હતો પણ તે દિવસે મેં સંકલ્પ કર્યો કે આથી હું ગોળ હું નહીં ખાઉં જિંદગી પર્યાંત ગોળ નહીં ખાઉં એ પંદર દિવસની સાધનાનું તપનું તેજ એના વાણીમાં અને એને વાણી સિદ્ધિ કે બેટા ગોળ ન ખાતો એ વાણી સિદ્ધિ કારણ કે સંતે પોતાના જીવનમાં આચરણમાં મૂક્યું અને આચરણમાં કહેલી વાત જ જો આપણે ભક્તોને સતપંથીઓને સાધકોને શિષ્યોને કહેશું તો જ તમારી વાત આ સંતોની વાત આ ગુરુઓની વાત આ શિષ્યો સતપંથીઓ સાધકો એનો સ્વીકાર કરશે આચાર્યો મહાધર્મ આચાર્યો એ પરોધર્મ ધર્મ એ જ મોટા મોટો ધર્મ છે આચરણમાં વાણીમાં રહી ગયો વર્તનમાં ના આવ્યું આચરણમાં ના આવ્યો ધર્મ નથી મંદિરમાં નથી પાસ પુસ્તકમાં નથી પાનિયામાં ધર્મ છે આચરણમાં ધયંતીથી ધર્મ આચરણમાં મૂકો ભલે ઓછું મૂકો ભલે એક વાત મૂકો સો ન મુકાય